ઉકળીની જેમ અડીખમ છે કચકેર, એટલે ભ્રષ્ટાચાર્યો ચેતતા રહેજો, નહીતર ખેર નહીં। પ્રભુ શ્રી રામને આસુરી વૃત્તિઓના પ્રતિક એવા રાવણને હણવા માટે શસ્ત્રનો ઉપયોગ કરવો પડ્યો હતો। અને આજના સમયમાં અખબાર એ પણ તોપ જેવું જ મોટું હથિયાર છે। કલમની તાકાત ભલભલાને હંફાવવા સક્ષમ છે, તેવી જ અમુક અચકરના માધ્યમથી પ્રજાલક્ષી કાર્યો કરી શક્યા છે। કોઈ જ્યારે સારા પરિણામો આપી શકતા કામ કરવા માટે જાહેરમાં હોય ત્યારે એણે ઘણા અવરોધોને પાર કરવા પડે છે, તેમ કચકરને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। પણ એક વાત નક્કી છે કે લોકોનું કામ કરવા ટેવાયેલા સમાચાર પત્રને કોઈ આંધી તોફાન અટકાવી નથી શક્યા। મોટી મોટી ઓળખાણો કે રાજકીય વર્ગ ધરાવતા ચમરબંધીઓને પણ આ કચકરની ધારદાર કલમે ધૂળ ચાટતા કર્યા છે। જમીન માફિયા, લૂંટારા, બિલ્ડરો કે પછી ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય, આ અખબારે કોઈની પણ શેર શરમ રાખ્યા વિના પ્રજાહિતને ધ્યાનમાં રાખીને પોતાની કલમ ચલાવી છે અને આજે પણ એ જ માર્ગે ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે। લોકોને નુકસાન થાય એવું કાર્ય કરનારને અમો દેશના દુશ્મન તરીકે મૂલ્ય છે અને તેથી જ એવાઓને બક્ષવામાં માનતા નથી। કેટલાક બેનમરી ધંધાવાળાઓએ કચકરની સામે પડવાની કુચેષ્ટા કરી જોઈ પરંતુ ફાવ્યા નથી। કોર્ટ કચેરીએ પણ અખબારી તાકાતને વિજય પ્રાપ્ત થયો છે। છેલ્લા 7 વર્ષથી આ અખબારે માત્ર પ્રજાલક્ષી અભિગમ અપનાવીને સર્વોચ્ચ લોકપ્રિયતા મેળવી છે। તે કંઈ કોઈની પગ ચંપી કરવાથી નથી મળી, કોઈની દાઢી નીચે હાથ નાખવાની આદત કચકરના પત્રકારત્વની નથી। આ અખબાર તો સામા પ્રહારે તરવાનું જાણે છે। સત્યનો માર્ગ અને નિષ્ઠાવાન નીડરતા એ અમારો મંત્ર રહ્યો છે। ખોટું થઈ રહ્યું હોય ત્યાં ખરાખરીનો ખેલ ખેલતા અમોને આવડે છે। જીવ સટોસટની બાજી લગાવીને પણ સત્યને ઉજાગર કરવામાં પાછી પાણી નહીં કરીએ, એટલે કોઈએ પણ ભ્રમણામાં નથી રહેવાનું કે આ પત્રકાર કોઈની ગુલામી કરશે। અમો સ્વતંત્ર રીતે પત્રકારિતા કરતા આવ્યા છીએ અને એ જ રીતે કરતા પણ રહીશું। અખબારી ધર્મને સુપેરે સમજીએ છીએ, તેથી જ એ ફરજ અદા કરતા રહીશું। ભૂતકાળ સાક્ષી છે કે અમોય કોઈના પગ તાબે થયા વગર ભ્રષ્ટાચારના બોરિંગને નાથવામાં સફળતા હાંસિલ કરી છે। મનની પાવર કે મસલ્સ પાવરથી ડરીને ચાલીએ એવામાં અમો હરગીજ નથી। ચેતવણી સમજો કે વિનંતી જે સમજો તે પણ, ટાઈગર અભી જિંદા હૈ।